નમસ્કાર. શબદને સરનામે ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદીમાં અંકિત ત્રિવેદી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપના પ્રતિભાવ, આપનો પ્રતિસાદ મારા સુધી પહોંચી રહ્યો છે. મિત્રો, હું મારા પુસ્તકોની વાત, મારી કોલમોની વાત, મારી કવિતાઓની વાત એ તો કરવાનો જ છું, પણ સાથે સાથે સાહિત્ય અને જીવનને લગતી હકારાત્મકતા તમારા સુધી પહોંચાડું એવી ઈચ્છા સાથે તમને મળી રહ્યો છું અને આ એક નવો ઉપક્રમ શરૂ કર્યો છે, શબ્દને સરનામે. આપણા અધ્યાત્મમાં શબ્દનું મહત્ત્વ બહુ છે, શબ્દ નહીં શબદ, અને એ મહત્ત્વને હું મારી પોતાની મસ્તી સાથે, મારી પોતાની આરાધના સાધના અને ઉપાસના સાથે ભાવકો સુધી વહેંચવા માગું છું, ભાવકો સુધી વહેંચવા માગું છું. ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદીના નામે આવો આજના એપિસોડની શરૂઆત કરીએ, દ્રષ્ટાંતથી દુનિયા તરફ ચાલો જઈએ. એક બહુ સરસ દ્રષ્ટાંત હમણાં વાંચવા મળ્યું. એક સંત, એણે ગામડામાં ચાલતા નાટકના મેનેજરને પત્ર લખ્યો. ગામમાં સરસ નાટક ચાલતું હતું, થોડાક દિવસોથી ભજવાય છે, શેક્સપિયરનું નાટક હતું, ખૂબ લોકો એના વખાણ કરે છે, લોકોએ ખૂબ સાંભળ્યું એટલે મંદિરમાં એની ચર્ચાઓ થાય છે. મંદિરમાં ચર્ચા થાય છે એટલે મંદિરના સંતને, સદગુરુને એવું થાય છે કે ચાલો મારે પણ નાટક જોવા જવું જોઈએ. પરંતુ સદગુરુ હોવાને નાતે ઓડિટોરિયમમાં જઈને બેસે એ તો કેવી રીતે બને? લોકો માટે એ નિંદાનો વિષય બની જાય. એટલે એ સદગુરુએ થિયેટરના માલિકને, નાટકના માલિકને પત્ર લખ્યો કે સાંભળ્યું છે કે તમે બહુ સરસ નાટક લઈને આવ્યા છો, શેક્સપિયરનું નાટક છે, લોકો પૂરપાટ ભરપૂર વખાણ કરે છે, મારે પણ એ નાટક જોવું છે, પરંતુ હું સમાજની દ્રષ્ટિએ સંત છું, મારાથી આગલા બારણેથી આવીને નાટક જોઈ નહીં શકાય, નહીંતર લોકો મારી નિંદા કરશે, મારી ખરાબ વાતો શરૂ થશે. તમારા ઓડિટોરિયમમાં એવો કોઈ દરવાજો છે જેમાં નાટક શરૂ થતા પહેલાં હું પાછલા બારણેથી આવીને બેસી જાઉં અને નાટકની 10 મિનિટ પહેલાં ઊભો થઈને જતો રહું તો મારાથી એ નાટક જોવાનો લાભ લઈ શકાય? આ પત્ર પહોંચે છે પેલા માલિક પાસે, થિયેટરના માલિક પાસે, નાટક કંપનીના માલિક પાસે. નાટક કંપનીનો માલિક પત્રમાં જવાબ આપે છે એ સદગુરુને. એ કહે છે કે અમારે ત્યાં અમારા ઓડિટોરિયમમાં પાછલા બારણાની વ્યવસ્થા છે જે તમારા જેવા સંતો માટે જ રાખી છે, તમે નાટક બિલકુલ દિલથી આવીને જોઈ શકો છો. મિત્રો, વાત બહુ નાની છે પણ એમાં સમજણ બહુ મજાની છે. આપણે પાછલા બારણેથી કેટલું બધું કામ કરીએ છીએ, કેટલી બધી સારી વાતો કરીએ છીએ, એ જ વાતો આપણે આગલા બારણેથી કરવાની શરૂ કરીએ તો? અને હા, ક્યાં સુધી આપણે સમાજના નામે બીતા રહીશું, બેવડાવતા રહીશું? ક્યારેક તો એવું બનશે ને કે આપણે કંઈક સારું આવ્યું તો એને ઉજવવાની પેરવી, ઉજવવાની મજા તાત્કાલિક આ ક્ષણે લઈશું, જેના માટે આપણો આદ્ય કવિ કહે છે કે ધન્ય ભાગ, ધન્ય ઘડી, આજની ઘડી તે રળિયામણી. એ રળિયામણી ઘડીને આત્મસાત તો કરવી જ જોઈએ. આપણે પાછલા બારણે કરવાના કામો મૂકી દઈએ. અને સમાજમાં નીકળી પડી રસ્તા ઉપર, લોકોએ ટીકા કરી, પ્રશ્નો પૂછ્યા કે આ શું કામ એક હાથમાં ઘડો અને એક હાથમાં મશાલ? ત્યારે રાબિયા સાથે શબ્દને સરનામે ઓનવર્ડ્સ વિથ અંકિત ત્રિવેદી.